અબડાસા તાલુકાના સુથરી નજીક સ્વર્ગસ્થ બળવંતરાય મહેતાનું સ્મારક સરકારે બાંધ્યું છે, પણ સાર સંભાળ લેવાતી નથી. સ્મારક પર કોઈ પણ જાતની માવજત થતી નથી, ક્યાંય પણ સફાઈ જોવા નથી મળી. ખૂબ જ દુઃખ થાય છે કે ભારત માતાના એક સપૂતના સ્મારકની આવી દુર્દશા જોઈને. મુખ્ય ગેટ નથી લાગ્યું અને સ્થાનકમાં દરવાજા તૂટેલા પડ્યા છે. સ્મારક પર ટાઇલ્સો નીકળી ગઈ છે. અંદરની બાજુ છતના પાપડા પડવા લાગ્યા છે. જૂની પેઢીને કદાચ થોડી ખબર છે, યા તો યાદ હશે કે સ્વર્ગસ્થ બળવંતરાય મહેતા કોણ હતા અને શા માટે અહીં જંગલ જેવી વિરાન જગ્યાએ એમનું સ્મારક બનાવવામાં આવ્યું છે. પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હવે પછીની પેઢીને તો એની જાણકારી નહીં મળતી હોય, અથવા તો જે વિદેશી પ્રવાસી આ સ્થળની મુલાકાત લેતા હશે એને કેવી રીતે ખબર પડતી હશે કે આ બળવંતરાય મહેતા કોણ હતા અને કેટલું યોગદાન ભારત માટે આપ્યું હતું. કેમ કે અહીં કોઈ પણ પ્રકારનું એવું લખાણ નથી જેથી ખ્યાલ આવે કે આ સ્મારક પાછળનો ઇતિહાસ શું છે. તો જાણો, સેસ નામના વિમાનમાં સવાર બળવંતરાય મહેતા સાથે પ્લેનમાં પત્ની સરોજબેન મહેતા ઉપરાંત પાયલટ એમ જે એન્જિનિયર સહિત 9 જણા મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે જ પાકિસ્તાની એરફોર્સ ભારત પાકિસ્તાન યુદ્ધ સમય 19 સપ્ટેમ્બર 1965 દરમિયાન સરહદના વિસ્તારમાં તેમના પ્લેન પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો જબરદસ્ત હતો કે પ્લેન ક્રેશ થયું અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતા સહિત તમામ 9 મુસાફરો શહીદ થયા હતા. સરકાર ફક્ત નામ પૂરતા સ્મારક કે પ્રતિમાઓ બનાવી નાખે છે, પણ તેની માવજત લેતી નથી. દરેક મહાનુભાવોની પુણ્યતિથિ કે જન્મતિથિના દિવસે અલગ અલગ દેશહિત કાર્યો કરાતા, પણ અહીં એવું કોઈ પણ કાર્ય થતું નથી. અહીં સરકાર ધ્યાન આપે તેવી માંગ ઉઠી રહી છે. COVID-19 અંતર્ગત રાખવાની થતી તકેદારીના પગલાઓ. ઘરની બહાર નીકળવાનું થાય તો માસ્ક પહેરીને જ નીકળવું. વારંવાર સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. હોટલ રેસ્ટોરન્ટમાં ભીડ ભેગી ન થવી જોઈએ. તહેવારોમાં પણ ભીડ ઉપર કંટ્રોલ જરૂરી. ભીડ હોય ત્યાં માસ્ક ફરજિયાત. જાહેર સ્થળો, ભીડભાડ વાળી જગ્યાઓએ જવાનું ટાળવું. નિયમિત સમયસર આરોગ્યની તપાસ કરાવવી. રોગપ્રતિકારક શક્તિ વધે તેવા ઉકાળા ઘરગથ્થુ ઉપયોગ કરવા. નિયમિત સમયસર આહાર ઔષધિ ઉકાળાનું સેવન કરવું. અન્ય કોઈ બીમારી હોય તો નિયમિત તપાસ અને સારવાર લેવી. યોગ, હળવી કસરત કરવી. ઘરમાં અને ઘરની બહાર સામાજિક અંતર જાળવવું. ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ, શરદી જેવા લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરી તપાસ કરાવીને સારવાર લેવી. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ, ભુજ.